ધોરણ ચાર વાળા વિદ્યાર્થીઓને પેજ નંબર પચીસ પર આપણે સ્વાધ્યાય પોથી પૂરતા હતા ત્યાંથી આગળ પૂરવાની શરૂઆત કરી દઈએ આપણે પેજ નંબર પચીસ પર પ્રશ્ન પંદરમો ચાલીસ કિલોમીટરની મેરેથોન દોડ જેના આપણે જવાબો લખી લીધા છે કોઠામાં સ્ટેડિયમના રસ્તાની લંબાઈ અને મારવા પડતા ચક્કર આપેલા હતા તેના આધારે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની હતી જે આપણે પૂરી લીધી છે હવે આપણે પ્રશ્ન સોળમો છે જોડકા જોડો જવાબના ખાનામાં વિભાગ બ નો ક્રમ અક્ષર લખો બરાબર હવે અહીંયા અ અને બ આપેલા છે તેના આધારે આપણે જોડકામાં અ બ ક લખવાના છે તો એમાં પેલું છે છાસઠ મીટર વિભાગ અ એમાં વાંચું છું પેલું છાસઠ મીટર છે તો એમાં છાસઠ મીટર એટલે કેટલા સેન્ટીમીટર થશે એ આપણે વિભાગ બ માંથી ગોતવાના છે તો છાસઠ મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થશે છાસઠ સો સેન્ટીમીટર થાય છ હજાર અને છસો સેન્ટીમીટર એક સેન્ટીમીટર સોરી એક હજાર મીટર બરાબર એક કિલોમીટર તો એકસો સેન્ટીમીટર બરાબર એક મીટર બરાબર તો એવી રીતે અહીંયા આપણે છાસઠ સેન્ટીમીટર થશે પછી બીજું છે છ મીટર અને સાઠ સેન્ટીમીટર તો છ મીટર અને સાઠ સેન્ટીમીટર તો એના માટે છ મીટર બરાબર એટલે છસો સેન્ટીમીટર થઈ ગયા અને એની સામે સાઠ સેન્ટીમીટર એટલે છસો ને સાઈઠ સેન્ટીમીટર એકસો સેન્ટીમીટર બરાબર એક મીટર થાય એ જો તમે પાકું કરી લેશો તો જ અહીંયા આપેલી ખાલી જગ્યાના જવાબ તમે લખી શકશો તો આપણે બમાં લખીશું ઈ છસો ને સાઠ સેન્ટીમીટર ત્યાર પછી છે ત્રીજું છ કિલોમીટર અને સાઠ મીટર તો છ કિલોમીટર એક હજાર મીટર બરાબર એક કિલોમીટર થાય તો છ કિલોમીટર ક્યારે થાય કે જ્યારે છ હજાર મીટર થાય ત્યારે છ કિલોમીટર થાય એક મીટર બરાબર સોરી એક હજાર મીટર બરાબર એક કિલોમીટર તો છ હજાર કિલોમીટર બરાબર કેટલા મીટર છ હજાર મીટર તો એનો જવાબ છે છ હજાર મીટર અને સાહીઠ મીટર એટલે છ હજાર ને સાઈઠ મીટર એવું આપણે આમાંથી ગોતવાનું છે તો એવું આપણને ફ મળે છે છ હજાર અને સાહીઠ મીટર ચોથો પ્રશ્ન છે છસો ને છ મીટર તો એના માટે પહેલાં આપણે એમ જોવું પડશે કે કેટલા સેન્ટીમીટર બરાબર એક મીટર થાય તો કે એકસો સેન્ટીમીટર બરાબર એક મીટર તો એવી રીતે આપણે અહીંયા છસો છ લેવાના છે તો એના માટે આપણો જવાબ રહેશે છસો અને છ સેન્ટીમીટર સોરી છસો ને છ મીટર તો એના માટે આપણે પેલા સાઠ સેન્ટીમીટર જોઈએ બરાબર સાઠ સેન્ટીમીટર અને એકસોના બે મીંડા આપણે લઈએ છીએ એટલે છ હજાર સેન્ટીમીટર અને છ મીટર તો એના માટે આપણને મળે છે સાઠ હજાર અને છસો સેન્ટીમીટર આવતા હોય એવો જવાબ આપણે જોવાનો છે તો એવો આપણને અજવાબ મળે છે ત્યાર પછી પાંચમું છે છ કિલોમીટર અને છ મીટર પાંચમું અને છઠ્ઠાનો જવાબ તમારે તમારી જાતે ગણતરી કરી અને લખવાનો છે આપેલા મોબાઈલની સ્ક્રીન પર જવાબ જોઈને કોઈએ લખવાના નથી ત્યાર પછી પ્રશ્ન સત્તરમો છે પેરિસનો એફિલ ટાવર ત્રણસો ને ત્રીસ મીટર ઊંચો છે અને ન્યૂયોર્કનું સૌથી ઊંચું બિલ્ડિંગ ત્રણસો ને વીસ મીટરનું છે તો એફિલ ટાવર તે બિલ્ડિંગ કરતાં કેટલું ઊંચું છે બરાબર એ આપણે જોવાનું છે પેરિસનો એફિલ ટાવર છે જે આપણી સાત અજાયબીઓમાંની એક અજાયબી છે પેરિસનો એફિલ ટાવર સૌથી ઊંચો અને સરસ મજાનો મનાય છે પણ ન્યૂ એક બિલ્ડિંગ છે તે એના કરતાં પણ ઊંચું છે એની ઊંચાઈ ત્રણસો ને વીસ મીટર અને એફિલ ટાવરની છે ત્રણસો ત્રીસ મીટર તો એફિલ ટાવર તે બિલ્ડિંગ કરતાં કેટલું ઊંચું છે એમાં આપણે જોવા મળે છે તો એમાં એફિલ ટાવરની ઊંચાઈ ત્રણસો ને ત્રીસ મેં તમને આગળ પણ કીધેલું છે કે કરતાં કેટલું નાનું કરતાં કેટલું મોટું બંને વચ્ચેનો તફાવત એવું તમને પૂછે ત્યારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા હંમેશા બાદ કરી દેવાની હોય છે તો અહીંયા મોટી રકમ છે આપણી ત્રણસો ત્રીસ મીટર જે એફિલ ટાવરની ઊંચાઈ છે એમાંથી આપણે ત્રણસો ને વીસ મીટર જે ન્યૂયોર્કનું બિલ્ડિંગ છે તેને આપણે બાદ કરી નાખવાનું કરતાં તે બિલ્ડિંગ દસ મીટર ઊંચું છે આવું તમારે તમારી સ્વાતે પોથીમાં લખી લેવાનું છે હવે આપણે જોઈએ પેજ નંબર છવીસ પેજ નંબર છવ્વીસ પર પ્રશ્ન આઠમો નીચેના દાખલા ગણો એમાંનો પહેલો દાખલો છે છોકરાઓની લાંબી કૂદમાં મનુ સૌથી વધારે ત્રણ મીટર સાઠ સેન્ટીમીટર કૂદ્યો હવે અહીંયા છોકરાઓ છોકરીઓની લાંબી કૂદનું આપણને અંતર આપેલું છે કે એમાં મનુ નામનો છોકરો છે તે ત્રણ મીટર અને સાઠ સેન્ટીમીટર કૂદી જાય છે સોનું બીજા ક્રમે આવ્યો સોનું છે એ બીજા નંબરે આવે છે તે મનુ કરતા સત્તર સેન્ટીમીટર ઓછું કૂદ્યો છે ગોલુ ત્રીજા ક્રમે આવ્યો તે ત્રણ મીટર અને એકત્રીસ સેન્ટીમીટર કૂદ્યો તો સોનું અને ગોલુની લાંબી કૂદ વચ્ચેનો તફાવત કેટલો છે મેં તમને આગળના હજી આગળના જ પેજમાં સમજાવું પેજ નંબર પચીસ પર કે તફાવત કેટલા કરતા કેટલું વધારે કેટલા કરતા કેટલું ઓછું આવું કાંઈ પણ પૂછેલું હોય ત્યારે મોટી રકમમાંથી તમારે નાની રકમને બાદ કરવાની હોય છે તો અહીંયા પણ એ જ છે કે મનુ સૌથી વધારે ત્રણ મીટર અને સાઠ સેન્ટીમીટર કૂદ્યો સોનું બીજા ક્રમે આવે છે તો સોનું અને ગોલુની લાંબી કૂદ વચ્ચેનો તફાવત તો પહેલાં આપણે અહીંયા સોનુંની કૂદ જોવાની છે એની લાંબી કૂદનું અંતર આપણને આપેલું જ નથી તો એટલા માટે આપણે શું કરીશું કે મનુ કરતાં સોનું છે ને સોરી હા મનુ કરતાં સોનું સત્તર સેન્ટીમીટર ઓછું કૂદે છે તો આપણે મનુની કૂદમાંથી સત્તર સેન્ટીમીટર બાદ કરીશું એટલે આપણને એનો જવાબ મળશે કોનો જવાબ મળશે સોનું કેટલું કૂદી છે તેનો જવાબ આપણને મળશે તો અહીંયા છે કે આપણે ત્રણ મીટર અને સોરી ઉપર મેં જો જેવી રીતે લખેલું છે મીટર અને સેન્ટીમીટર એવી રીતે તમારે બે ભાગ પાડી લેવાના છે મીટરના ખાનામાં મીટર લખવાના સેન્ટીમીટરના ખાનામાં સેન્ટીમીટર લખવાના તો અહીંયા મનુનો કૂદકો છે ત્રણ મીટર અને સાઠ સેન્ટીમીટરનો તે લખીશું તેની નીચે આપણે મનુ કરતાં સત્તર સેન્ટીમીટર સોનું ઓછું કૂદે છે તો એના નીચે આપણે સત્તર લખીએ છીએ ક્યાં સેન્ટીમીટરમાં તેમાં મીટર આપેલા નથી એટલે મીટરના ખાનામાં આપણે કાંઈ લખતા નથી હવે આપણે સાઠમાંથી સત્તરને બાદ કરવાના છે તો ઝીરોમાંથી સાત બાદ થશે નહીં એટલા માટે આપણે ઉપર દસકો લઈએ છીએ દસમાંથી સાતને બાદ કરતાં ત્રણ રહેશે બરાબર હવે અહીંયા દસકો લીધો છે એટલે બાજુની રકમમાંથી આપણે એક રકમને બાદ કરીશું એટલે છમાંથી એકને બાદ કરતાં પાંચ મળે અને પાંચમાંથી એકને બાદ કરતાં ચાર મળશે બરાબર છે અને નીચે ત્રણના ત્રણ તો રહેશે જ કેમ કે ત્રણમાંથી આપણે અહીંયા કાંઈ બાદ કરતા નથી એટલે ત્યાં આપણે ત્રણ રાખીશું હવે બાજુમાં છે મીટર અને સેન્ટીમીટર આપણે ત્યાં આપણને સોનુંનો કૂદકો મળી ગયો છે કેટલો તો કે ત્રણ મીટર અને તેતાલીસ સેન્ટીમીટર કોણ કૂદે છે સોનું હવે આપણને બીજો પ્રશ્ન એવો કીધો છે કે સોનું અને ગોલુંની કૂદ વચ્ચેનો તફાવત આપણે ગોતવાનો છે બરાબર તો આપણને સોનુંનો કૂદકો મળે છે ત્રણસો તેતાલીસ અને ગોલું જે કૂદ્યો છે તેનું માપ આપણને અહીંયા આપેલું છે ત્રણ અને એકત્રીસ સેન્ટીમીટર તો આપણે ત્યાં પણ બાદ બાકી કરીએ છીએ ત્રણમાંથી એકને બાદ કરતાં બે ચારમાંથી ત્રણને બાદ કરીએ તો એક અને ત્રણમાંથી ત્રણ જાય તો ઝીરો તો હવે આપણને સોનું અને ગોલુંની લાંબી કૂદ વચ્ચેનો તફાવત મળી ગયો છે કેટલા સેન્ટીમીટર છે બાર સેન્ટીમીટર ત્યાર પછી બીજો દાખલો છે છોકરાની ઊંચી કૂદમાં હિરેન એક મીટર વીસ સેન્ટીમીટર કૂદ્યો સુરેશ તેના કરતાં પાંચ સેન્ટીમીટર ઓછું કૂદ્યો અને મહેશ એક મીટર અને નવ સેન્ટીમીટર કૂદ્યો તો સુરેશ અને મહેશની ઊંચી કૂદ વચ્ચેનો તફાવત કેટલો છે એનમાં પણ આપણે મીટર સેન્ટીમીટરના ખાના પાડી લઈશું અને આપણે પહેલાં તો શું કરવાનું છે સુરેશનો કૂદકો જેનું અંતર નથી આપેલું તે આપણે ગોતવાનું છે અહીંયા એવું કીધું છે કે હિરેન કરતાં સુરેશ પાંચ સેન્ટીમીટર ઓછું કૂદે છે એટલે આપણે હિરેનના કૂદકાના અંતરમાંથી પાંચ સેન્ટીમીટર બાદ કરીએ એટલે આપણને એનો જવાબ મળી જાય કે સુરેશ કેટલું કૂદ્યો છે તો આપણે મીટર સેન્ટીમીટરના ખાના પાડી એક મીટર અને વીસ સેન્ટીમીટર હિરેનનું માપ લખીએ છીએ ત્યારબાદ નીચે પાંચ સેન્ટીમીટરને આપણે બાદ કરવાના છે તો જીરોમાંથી પાંચ જશે નહીં એટલે આપણે ઉપર દસકો લઈએ છીએ દસમાંથી પાંચ જાય તો પાંચ આપણે દસકો લઈએ એટલે બાજુની રકમમાંથી એક રકમ આપણે ઓછી કરી નાખવાની હોય છે એટલે બેમાંથી એક જાય તો એક રહેશે અને અહીંયા મીટરના ખાનામાં એકના એક જ છે કેમ કે એકમાંથી અહીંયા કાંઈ બાદ કરવાનું આવતું નથી એટલે આપણને સુરેશનો કૂદકો મળી ગયો છે એક મીટર અને પંદર સેન્ટીમીટર હવે આપણે સુરેશ અને મહેશની કુદ વચ્ચેનો તફાવત શોધવાનો છે મહેશની જે કૂદકાની રકમ આપેલી છે અહીંયા કે એક મીટર અને નવ સેન્ટીમીટર તો હવે તફાવત કીધો છે એટલે આપણે સુરેશ અને મહેશની કુદનું તફાવત જાણવા માટે બાદ બાકી કરીશું તો આપણે અહીંયા પણ મીટર સેન્ટીમીટરના ખાના કરી સુરેશનો કૂદકો છે એક અને પંદર સેન્ટીમીટર અને મહેશનો છે એક અને નવ સેન્ટીમીટર તો એ આપણે એક પંદરમાંથી એક નવને બાદ કરવાના છે તો પાંચમાંથી નવ જાય નહીં ઉપર લીધો દસકો દસમાંથી દસ ને પાંચ પંદર પંદરમાંથી નવને બાદ કરીએ તો છ અહીંયા દસકો લઈએ છીએ એટલે બાજુની રકમમાંથી આપણે એક ઓછો કરી નાખશું તો ત્યાં એક આપેલો છે તે એકને આપણે બાદ કરતાં આપણને ઝીરો મળે છે અને મીટરના ખાનામાં એકમાંથી એક જાય તો ઝીરો એટલે આપણને અહીંયા સુરેશ અને મહેશની ઊંચી કૂદના તફાવતમાં છ સેન્ટીમીટર જવાબ મળે છે ત્યાર પછી આપણો દાખલો ત્રીજો છે છોકરીઓની લાંબી કૂદમાં ગોપી સૌથી ઓછું ત્રણ મીટર બત્રીસ સેન્ટીમીટર કૂદી મનુ બીજા ક્રમે આવી તે ગોપી કરતાં બાર સેન્ટીમીટર વધારે કૂદી નીલું સૌથી લાંબુ કૂદી તે મીનુ કરતાં તેર સેન્ટીમીટર વધારે કૂદી તો નીલું અને ગોપીની લાંબી કૂદ વચ્ચેનો તફાવત કેટલો તો અહીંયા આપણે શું કરવાનું છે અહીંયા આગળ આપણને એવું હતું કે એના કરતાં પાંચ સેન્ટીમીટર ઓછું કૂદ્યા છે કે પાંચ સેન્ટીમીટર સોરી સાત સેન્ટીમીટર ઓછું કૂદ્યા છે એવું આગળના બે દાખલામાં હતું પણ અહીંયા એવું આપેલું છે કે ગોપી સૌથી ઓછું કૂદે છે ત્રણ મીટર અને બત્રીસ સેન્ટીમીટર મનુ બીજા ક્રમે ગોપી કરતાં બાર સેન્ટીમીટર વધારે કૂદે છે તો આપણે ગોપીના સેન્ટીમીટર છે તેમાં બાર સેન્ટીમીટરનો વધારો કરવો પડશે એટલા માટે આપણે અહીંયા સરવાળો કરીએ છીએ મીટર સેન્ટીમીટરના ખાના પાડી લઈશું મીટરમાં મીટર લખવાના સેન્ટીમીટરમાં સેન્ટીમીટર લખવાના અહીંયા આપણે ગોપીના મીટર છે ત્રણ અને બત્રીસ સેન્ટીમીટર એમાંથી આપણે સોરી લાંબી કુદમાં ગોપી સૌથી ઓછું ત્રણ મીટર અને બત્રીસ કુદી બે ને બે ચાર ત્રણ ને એક ચાર અને ત્રણ ના ત્રણ તો અહીંયા આપણને ત્રણ મીટર ચુમ્માલીસ સેન્ટીમીટર મીનુનો નો મળે છે ત્યાર પછી ત્રણ અને ચુમ્માલીસ એટલે ત્રણ મીટર અને ચુમ્માલીસ સેન્ટીમીટર આપણને મીનુનો કૂદકો મળી ગયો છે હવે આપણે નીલુનો કૂદકો એમાં એવું લખેલું છે કે નીલુ સૌથી લાંબી કૂદી પણ કેટલું કૂદી તે આપેલું નથી તે ગોતવા માટે આપણે મીનુ કરતાં તેર સેન્ટીમીટર વધારે કૂદી કોણ નીલું નીલું છે તે મીનુ કરતાં તેર સેન્ટીમીટર વધારે કૂદી છે એટલે આપણે મીનુની કૂદમાં તેર સેન્ટીમીટર ઉમેરીએ એટલે આપણને નીલુનો કૂદકો મળશે તો ત્રણસો ને ચુમ્માલીસ મીનુનો કૂદકો છે એમાં આપણે તેર સેન્ટીમીટર ઉમેરીએ છીએ એટલે ચાર ને ત્રણ સાત ચારમાં એક ઉમેરતા પાંચ અને ત્રણના ત્રણ ત્રણ મીટર અને સત્તાવન સેન્ટીમીટર આપણને અહીંયા નીલુની કૂદ મળી ગઈ છે હવે આપણે નીલુ અને ગોપીની કૂદનો તફાવત જોવાનો છે તફાવત પૂછે છે એટલે આપણે બંનેની રકમની મોટી રકમમાંથી નાની રકમને બાદ કરવાની છે તો આપણે અહીંયા ત્રણ મીટર સત્તાવન સેન્ટીમીટરમાંથી ત્રણ મીટર અને બત્રીસ સેન્ટીમીટર બાદ કરીશું ત્રણ મીટર સત્તાવન સેન્ટીમીટર નીલુંની છે અને ત્રણ અને બત્રીસ ગોપીની તો સાતમાંથી બેને બાદ કરતાં પાંચ મળે છે પાંચમાંથી ત્રણને બાદ કરતાં બે અને ત્રણમાંથી ત્રણ જાય તો જીરો તો નીચે જવાબમાં આવશે કે તેથી પચીસ સેન્ટીમીટરનો તફાવત છે કોનો નીલું અને ગોપીની લાંબી કૂદ વચ્ચેનો તફાવત પચીસ સેન્ટીમીટરનો છે બરાબર તો આજના લેક્ચર માટે આટલું હવે પછી પ્રશ્ન ઓગણીસમો છે કે નીચેના કોષ્ટકમાં લાંબી અને ઊંચી કૂદ માટેનો વિશ્વ રેકોર્ડ તથા ભારતના રેકોર્ડ આપેલા છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો તે આપણે આવતા લેક્ચરમાં લખીશું ત્યાં સુધી અહીંયા જે કાંઈ પણ લખાવેલું છે તે તમારે તમારી સ્વાતિપોથીમાં સરસ મજાના અક્ષરે લખી લેવાનું રહેશે તો ચાલો આજના લેક્ચર માટે આટલું હવે મળીશું આવતા લેક્ચરમાં